નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પ્રકરણ દસ મહાત્માના માર્ગ પર બે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પ્રકરણ સાતમાં મહાત્માના માર્ગ પર એક આ પ્રકરણની અંદર કે ભાઈ જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરે પરત ફરે છે ત્યારે એ આખા દેશની અંદર ભ્રમણ કરે છે અને ભારતની પરિસ્થિતિનો તાગ મેળવે છે ત્યાર પછી ગાંધીજી દ્વારા ભારતની અંદર જે જુદા જુદા આંદોલનો થાય છે જેની અંદર ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ અસહકારનું આંદોલન બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજ્યની માગણી મતલબ કે ગાંધીજી દ્વારા દેશની અંદર લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પાચા આપે છે તો આ પ્રકરણની અંદર હવે ત્યાર પછી કે ભાઈ જુદા જુદા જે આંદોલનો થયા ગાંધીજી દ્વારા તો એની માહિતી કન્ટિન્યુ રાખીએ બરાબર જોઈએ સૌથી પહેલાં છે સવિનય કાનૂન ભંગની ચળવળ ઓગણીસો ને ત્રીસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અંગ્રેજ સરકાર દ્વારા બનાવેલા જે કાયદાઓ છે એનો વિનયપૂર્વક આદરપૂર્વક આ કાયદાઓનો ભંગ કરવો તો એ માટેનું જે આંદોલન છે કે જેને મતલબ સવિનય કાનૂન ભંગની ચળવળ તરીકે ઓળખવામાં આવે છે જોઈએની અંદર પૂર્ણ સ્વરાજ્ય એમ મળવાનું ન હતું આ માટે લોકોએ લડાઈમાં ઉતરવું પડશે પૂર્ણ મતલબ સંપૂર્ણ આઝાદી કે ભાઈ દેશને જો સંપૂર્ણ આઝાદી જોતી હશે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવું હશે બરાબર તો એ આપણને એમનામ આપવાના નથી એમનામ મળવાની નથી એ માટે શું કરવું પડશે તો કે અંગ્રેજો સામે લડાઈ લડવી પડશે અંગ્રેજો સામે આંદોલનો કરવા પડશે તો જ આપણને સંપૂર્ણ આઝાદી મળશે અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન પગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો આપણને ખબર છે એ સમયનો સૌથી મોટો રાજકીય પક્ષ એટલે કોંગ્રેસ મતલબ જ્યારે એની સ્થાપના થઈ ત્યારે પક્ષ હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાતો તો આ કોંગ્રેસની જે કારોબારી સમિતિ મળે છે વહીવટી સમિતિ કારોબાર મતલબ વહીવટી જે સમિતિ મળે છે અને એને દેશની પૂર્ણ સ્વરાજ્ય મતલબ સંપૂર્ણ આઝાદી માટેની જે આંદોલન છે કે ભાઈ અંગ્રેજો અંગ્રેજ સરકાર દ્વારા બનેલા જે કાયદાઓ છે એ કાયદાઓનો ભંગ કરો પણ કેવી રીતે તો કે ભાઈ આદરપૂર્વક વિનયપૂર્વક બરાબર અને એ આંદોલન શરૂ કરવાનો અધિકાર કોને મળે છે તો કે ગાંધીજીને મળે છે બરાબર કોંગ્રેસની વહીવટી જે બેઠક મળે છે ને એ બેઠકની અંદર કે ભાઈ આ આંદોલન શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપવામાં આવે છે આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાઓનો વિનયપૂર્વક ભંગ કરવાનો બરાબર આ લડતમાં મતલબ કે ભાઈ સવિનય કાનૂન ભંગની જે લડત છે એ લડતની અંદર અયોગ્ય મતલબ અંગ્રેજ સરકાર દ્વારા બનાવેલા જે કાયદાઓ છે બરાબર પણ કેવા કાયદાઓ તો કે જે યોગ્ય નથી તો એવા કાયદાઓનો આદરપૂર્વક વિનયપૂર્વક ભંગ કરવાનું હોય છે ત્યાર પછી આ આંદોલન અંતર્ગત મતલબ અંગ્રેજ સરકારના જે અયોગ્ય કાયદાઓ છે એ કાયદાઓનો ભંગ કરવો તેમાં સૌથી પહેલાં છે દાંડી કૂચ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે બરાબર કે ભાઈ આપણે અગાઉ જોયું કે ભાઈ અંગ્રેજ સરકારના જે અયોગ્ય કાયદાઓ છે બરાબર એનો ભંગ કરવાનો અધિકાર ગાંધીજીને મળે છે તો ઓગણીસો ત્રીસમાં ગાંધીજી શું જાહેર કરે છે કે ભાઈ મીઠાનો કાયદો તોડવા માટે તે એક પદયાત્રા મતલબ ચાલીસને એક યાત્રા કાઢ યાત્રા કાઢશે શું કામ તો કે ભાઈ અંગ્રેજો દ્વારા મીઠા ઉપર જે કર નાખવામાં આવ્યો હતો અને ગાંધીજીનું માનવું હતું કે ભાઈ તે દરેક લોકોના જીવનનો એક મહત્વનો ભાગ છે મીઠું એટલે કે મીઠા ઉપર કર હોવો જોઈએ નહીં પણ અંગ્રેજ સરકાર દ્વારા મીઠા ઉપર કર નાખવામાં આવેલો એટલે કે એ કાયદો તોડવા માટે ગાંધીજીએ શું કીધું તો કે ભાઈ હું એક પદયાત્રા કાઢીશ આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર સરકારનો એકાધિકાર હતો મતલબ કે ભાઈ દેશની અંદર જેટલું પણ મીઠાનું ઉત્પાદન થતું પછી તો કે ભાઈ આ મીઠાનું જે વેચાણ કરવામાં આવતું એના ઉપર કોનો તો કે ભાઈ અંગ્રેજ સરકારનો ફક્ત અધિકાર હતો એકાધિકાર મતલબ એ સિવાય કોઈનો અધિકાર ન હતો મહાત્મા ગાંધીજી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે ભાઈ મીઠા પર વેરો લેવો એ પાપ છે કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે ગાંધીજી અને બીજા રાષ્ટ્રવાદી મતલબ દેશપ્રેમી ગાંધીજી અને ગાંધીજીની સાથે કે ભાઈ બીજા જે દેશપ્રેમીઓ હતા એ શું માનતા હતા તો કે મીઠા ઉપર વેરો લેવો એ પાપ છે કર લેવું એ પાપ છે શું કામ તો કે ભાઈ દરેકના ભોજનનો એક મહત્ત્વનો ભાગ છે મીઠું એટલા માટે મીઠા ઉપર કર હોવો જોઈએ નહીં અને અંગ્રેજ સરકાર દ્વારા મીઠા ઉપર કર નાખવામાં આવ્યો હતો મતલબ કે ટેક્સ નાખવામાં આવ્યો હતો અને એનો જ વિરોધ કરવા માટે ગાંધીજીએ શું જાહેર કર્યું હતું કે ભાઈ હું એક પદયાત્રા કાઢીશ ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદો તોડવા અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના ઇઠોતેર સાથીઓ સાથે બારમી માર્ચ ઓગણીસો ના દિવસે સવારે દાંડી કૂચની શરૂઆત કરી કે ભાઈ અંગ્રેજ સરકાર દ્વારા મીઠા ઉપર જે કર નાખ્યો હતો તો એ કાયદાનો વિરોધ કરવા માટે પણ એ કાયદો કેવો હતો તો કે લોકોને અન્યાય થાય એવો કાયદો હતો તો આ અન્યાયી કાયદાનો વિરોધ કરવા માટે અથવા તો આ કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ તો કે ભાઈ અમદાવાદના સાબરમતી આશ્રમથી મતલબ ગાંધીજીની સાથે બીજા કેટલા વ્યક્તિ તો કે ભાઈ ઇઠોતેર સાથીઓ હતા અને આ ઇઠોતેર સાથીઓ સાથે ગાંધીજી બાર માર્ચ ઓગણીસો ત્રીસના દિવસે દાંડી કૂચની શરૂઆત કરે છે મતલબ આ પદયાત્રાની શરૂઆત કરે છે કુચના માર્ગ પરના ગામોમાં સભાઓ થતી એટલે કે આ પદયાત્રા જે જે ગામોમાંથી પસાર થતી એ ગામોની અંદર તો કે જાહેર સભાઓ ભરવામાં આવતી અને એ સભાઓને ગાંધીજી સંબોધતા માહિતી આપતા ગાંધીજી લોકોને મીઠાના કાયદાનો સવિનભાઈ સવિનય ભંગ સમજાવી નવી રીતે સ્વરાજ્ય લડત અને સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા કે ભાઈ આ પદયાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાં સભાઓ ભરવામાં આવતી અને એ સભાઓની અંદર ગાંધીજી શું કહેતા તો કે ભાઈ આ જે લડત છે અંગ્રેજો સામેની જે લડત છે કે ભાઈ જેમાં અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદાઓ છે એનો વિનયપૂર્વક આદરપૂર્વક ભંગ કઈ રીતે કરવો એ લોકોને સમજાવવામાં આવતું એટલે કે દેશની આઝાદી માટેની આ જે લડત છે સ્વરાજ્ય સ્વ મતલબ પોતાનું કે ભાઈ પોતાના દેશમાં પોતાનું રાજ હોવું જોઈએ એ માટેની જે આ લડત છે અને સાથે સાથે તો કે ભાઈ ગાંધીજીનું જે આંદોલન છે કેવું હોય છે તો કે ભાઈ સત્યાગ્રહ મતલબ સત્ય બોલવું અને હિંસા ન આચરવી બરાબર અને આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ સત્યાગ્રહ દ્વારા જ ગાંધીજીએ દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન છે તો લોકોને સત્યાગ્રહનું મહત્વ પણ સમજાવતા પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે તેઓ દાંડી પહોંચ્યા એટલે કે જે પદયાત્રા બાર માર્ચે શરૂ થઈ હતી એ પદયાત્રા ક્યારે દાંડી પહોંચે છે તો કે ભાઈ પાંચ એપ્રિલ ઓગણીસો ને ત્રીસના દિવસે બીજા દિવસે સવારે છ એપ્રિલના રોજ દરિયા કિનારે વિખરાયેલું મીઠું એકઠું કરી મુઠ્ઠી મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો મતલબ બાર માર્ચે આ પદયાત્રા શરૂ થાય છે પાંચ એપ્રિલે દાંડી પહોંચે છે અને છ એપ્રિલના સવારે કે ભાઈ ગાંધીજી દાંડીના દરિયા કિનારે જઈ આ દરિયા કિનારે જે મીઠું વિખરાયેલું હોય છે એમાંથી મુઠ્ઠી મીઠું ઉપાડી અને અંગ્રેજ સરકાર દ્વારા બનાવેલા કાયદાઓનો ભંગ કરે છે આ આંદોલનમાં ખેડૂતો આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો મતલબ કે ભાઈ આ જે પદયાત્રા હતી અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધીની જે આ પદયાત્રા છે તો આ પદયાત્રાની અંદર તો કે ભાઈ ખેડૂતો જોડાય છે આદિવાસી પ્રજા જોડાય છે અને સ્ત્રીઓ પણ શું કે છે કે ભાઈ આ આંદોલનની અંદર મોટી સંખ્યામાં ભાગ લે છે સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોડો વીંજવા માંડ્યો એટલે કે જે શાંતિથી આંદોલન કરતા હતા એના ઉપર અંગ્રેજ તમન મતલબ ત્રાસ આપવો કોડો વિંજાવો મતલબ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પ્રાચીન સમયમાં કોડો એટલે એક ચાબુક જેવું સાધન કે જેના વડે લોકોને માર મારવામાં આવતો મતલબ આ પ્રકારની સજા કરવામાં આવતી તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભાઈ જે લોકો શાંતિથી આંદોલન કરી રહ્યા હતા એના ઉપર હવે અંગ્રેજ સરકાર શું તો કે ભાઈ ત્રાસ આપવાનું શરૂ કરે છે હજારો સત્યાગ્રહોની ધરપકડ કરવામાં આવી સત્યાગ્રહીઓ મતલબ ભાઈ આંદોલનની અંદર ભાગ લેનારા જે લોકો છે કે ભાઈ જે સત્ય બોલતા હિંસા ન આચરતા એટલે કે જે શાંતિપૂર્વક આંદોલનો કરી રહ્યા હતા એ લોકોને શું કહે છે કે ભાઈ અંગ્રેજ સરકાર દ્વારા પકડી લેવામાં આવે છે ધરપકડ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભાઈ ગાંધીજી દ્વારા જે પદયાત્રા કાઢવામાં આવી હતી અને પદયાત્રાના આખરી સ્થાન સ્વરૂપ એટલે કે નવસારીના દાંડી ગામે ગાંધીજી જે મીઠું ઉપાડી રહ્યા છે રબર વિકરાયેલું જે મીઠું છે એમાંથી મીઠી મીઠું ઉપાડી અને અંગ્રેજ સરકાર દ્વારા બનાવેલા આ અન્યાયી કાયદાનો ભંગ કરતા તમને જોઈ શકાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગોળમેજી પરિષદો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ભાઈ અંગ્રેજો દ્વારા દેશને આઝાદ કરવા માટે જે બેઠકો બોલાવવામાં આવે છે મતલબ જેને આપણે પરિષદ તરીકે ઓળખીએ છીએ બરાબર જોઈએ એના ઉપર ચર્ચા કરીએ ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવી પરિષદ મતલબ બેઠક કે ભાઈ ભારતને કેવું બંધારણ જોઈએ છે બંધારણ મતલબ તો કે ભાઈ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા જે નિયમો છે એ નિયમોને શું કહેવાય તો કે ભાઈ બંધારણ કહેવાય બરાબર તો ભારતને ભાઈ કેવા નિયમો જોઈ છે અને એમાં કેવા પ્રકારના ભાઈ સુધારા વધારા કરવા છે તો એની ચર્ચા કરવા માટે થઈ અને અંગ્રેજ સરકાર દ્વારા આ બેઠક બોલાવવામાં આવે છે મતલબ જેને આપણે ગોળ પરિષદ તરીકે ઓળખીએ છીએ પહેલી પરિષદ લંડનમાં મળી પણ તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ કે ભાઈ અંગ્રેજ સરકાર દ્વારા પહેલી બેઠક ક્યાં બોલાવવામાં આવે છે તો કે ભાઈ લંડન પણ એમાં કોંગ્રેસનો કોઈ પણ વ્યક્તિ હાજર આપતો નથી અને એ કારણોસર આ બેઠક નિષ્ફળ જાય છે ઓગણીસો એકત્રીસમાં લંડનમાં બીજી કોણમેજી પરિષદ બોલાવવામાં આવી જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી શું વાત કરી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ભાઈ બીજી બેઠક છે એ પાછી લંડનની અંદર જ મળે છે અને એમાં ફક્ત એટલે કે કોંગ્રેસના એક પ્રતિનિધિ તરીકે કારણ કે કોંગ્રેસના મહત્ત્વના એક સભ્ય હતા ગાંધીજી તો કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજરી આપે છે જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ મતદાર મંડળની માગણી કરી આથી ગાંધીજી નિરાશ થયા કારણ કે તેનાથી તો ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું શું કે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ બીજી જે બેઠક યોજવામાં આવી અને બેઠકની અંદર કે ભાઈ જુદી જુદી કોમ મતલબ જુદા જુદા ધર્મના જે લોકો છે કે ભાઈ પોતાના માટે એક અલગ દેશની માગણી કરી અલગ વિભાગની માગણી કરી અને એ કારણોસર ગાંધીજી નિરાશ થાય છે હવે સ્વાભાવિક છે કે ભાઈ જુદા જુદા ધર્મના લોકો પોતાના માટે અલગ વિસ્તાર માગે તો એના કારણો એના કારણે તો શું કહે છે કે ભાઈ દેશના ઘણા બધા ટુકડાઓ થઈ જાય અને આ બેઠકની અંદર ગાંધીજી શું કહે છે કે ભાઈ નિરાશ થાય છે વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમે જોઈ શકો છો કે ભાઈ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે કે ભાઈ જેની અંદર ગાંધીજી અને સરોજીની નાયડુ સરોજીની નાયડુ પણ શું કહે છે કે ભાઈ દેશના આઝાદી માટેના આંદોલનનો એક મહત્વનો હિસ્સો રહ્યા છે તો પેરિસની અંદર કે ભાઈ બંને સાથે જોવા મળે છે ઓગણીસો એકત્રીસમાં જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી પરિષદ નિષ્ફળ ગઈ કારણ કે દરેક લોકો પોતાના માટે અલગ દેશની માગણી કરે છે એટલે કે આ બધે બધા વચ્ચે કોઈ સમાધાન થતું નથી અને એ કારણોસર આ બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ જાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ ઓગણીસો પાંત્રીસનો હિન્દ સરકારનો કાયદો મતલબ કે ભાઈ હિન્દ સરકાર એટલે ભારતની અંદર રહેલી જે અંગ્રેજ સરકાર છે એના દ્વારા જે કાયદો બનાવવામાં આવે છે એની વાત કરેલી છે ઓગણીસો પાંત્રીસના હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાનો બીજો તબક્કો શરૂ થયો કે ભાઈ અંગ્રેજ સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો અને એ કાયદા દ્વારા કે ભાઈ ભારતની અંદર બંધારણીય સુધારાઓ બંધારણીય મતલબ નિયમો દેશની શાસન ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવે એને જે આપણે બંધારણ કહીએ તો આ બંધારણીય સુધારાનો મતલબ કે ભાઈ દેશને આઝાદી આપવા માટે થઈ અને બંધારણની અંદર જે ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ તો એનો બીજો તબક્કો બીજો ભાગ શરૂ થાય છે

કે જે ચિત્ર આપવામાં આવ્યું છે એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે ઓગણીસો પાંત્રીસના કહેવાતા સમવાય તંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપવામાં આવ્યું હતું શું કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અંગ્રેજ સરકાર દ્વારા જે કાયદો ઘડવામાં આવેલો ને એ કાયદાની અંદર સમવાય તંત્ર સમ મતલબ સરખું કે ભાઈ એક સરખું તંત્ર બરાબર આનો મતલબ શું થાય છે તંત્રનો તો કે ભાઈ એક સરખું તંત્ર મતલબ કે ભાઈ આ જે કાયદો છે ને એ કાયદાની અંદર તો કે ભાઈ સાચી આઝાદી તો કે ભાઈ સ્વરાજ્ય સ્વ મતલબ પોતાનું રાજ્ય મતલબ પોતાનું રાજ તો કે ભાઈ સાચી આઝાદી છે એ કોઈ પ્રજા કે પ્રધાનોને નહીં પણ કોને આપવામાં આવેલી હતી તો કે ભાઈ ગવર્નરોને આપવામાં આવેલી હતી આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ મતલબ કે ભાઈ ભારતની અંદર અંગ્રેજ સરકાર દ્વારા જે કાયદાઓ કરવામાં આવ્યા ને એ કાયદા અંતર્ગત મતલબ એ કાયદાને લઈ અને દેશની અંદર ચૂંટણીઓ થાય છે ગાંધીજીએ સૂચવ્યું કે ઓગણીસો પાંત્રીસના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તા અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની તેઓ બાહીંધારી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે ભાઈ ગાંધીજી શું સૂચવે છે તો કે ભાઈ ઓગણીસો પાંત્રીસનો અંગ્રેજ સરકારનો જે આ કાયદો છે ને કાયદા દ્વારા કે ભાઈ ખાસ કરી અને જે ગવર્નરને જે હક આપવામાં આવ્યા જે સત્તાઓ આપવામાં આવી જો એ વાપરશે નહીં અને પ્રધાનમંડળ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે જો એ વર્તન કરશે એવી ખાતરી આપશે તો જ કોંગ્રેસ છે એ પ્રધાનમંડળની રચના કરશે આ અંગે વાઇસરોએ અને હિન્દી વઝીરે સ્પષ્ટતા કરી તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાન મંડળની રચના કરી કે ભાઈ એ સમયના જે વાઇસરોય હોય ત્યાર પછી હિન્દી વજીર બરાબર વજીર એટલે મતલબ કે ભાઈ સલાહકાર જેને કહીએ આપણે અંગ્રેજોનો સલાહકાર તો એ બંને ભાઈ સ્પષ્ટતા કરે છે અને ત્યાર પછી જ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ મતલબ એ સમયના બંને ખૂબ મહત્ત્વના રાજકીય પક્ષો છે તો એ દેશની અંદર પ્રધાનમંડળની રચના કરે છે પ્રાંતીય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ સવા બે વર્ષ લાગ્યો મતલબ કે ભાઈ ફક્ત જે પ્રદેશો છે પ્રાંતીય મતલબ પ્રદેશો કે ભાઈ પ્રદેશોને જે આઝાદી આપવામાં આવી સ્વરાજ આપવામાં આવ્યું તો કે ભાઈ અંગ્રેજ સરકાર દ્વારા જે આ કાયદો ઘડવામાં આવેલો અને એ લગભગ કે ભાઈ બે વર્ષ સુધી સુધી ચાલે છે ઓગણીસો ઓગણચાલીસમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પહેલું વિશ્વ યુદ્ધ છે ઈસવીસન ઓગણીસો ચૌદમાં શરૂ થયું અને બીજું વિશ્વ યુદ્ધ છે ઈસવીસન ઓગણીસો ઓગણચાળીસમાં શરૂ થયું ત્યારે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે સરકારેમાં હિન્દને જોડી દીધું મતલબ કે ભાઈ ભારતના લોકોને પૂછ્યા વગર ભારતના નેતાઓને પૂછ્યા વગર અંગ્રેજ સરકારે શું કર્યું તો કે આ બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતને જોડી દે છે બીજા આંદોલનની અંદર સમાવેશ કરી દે છે અને એ જ કારણોસર કે ભાઈ ભારતના લોકો એનો વિરોધ કરે છે અને જે પ્રધાન મંડળની રચના કરેલી એ પ્રધાન મંડળ પણ શું કરે છે તો કે ભાઈ પોતાના રાજીનામા આપી દે છે